વડોદરાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરાની એમએસયુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની 70મી ચૂંટણીમાં બોલાચાલી થઈ. યુનિવર્સિટીની ચૂંટણીમાં આઈડી વિના ફરતા યુવકોને લઈને હોબાળો થયો છે. એનએસયુઆઈ અને વીવીએસ ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે હોબાળો થતા અલગ અલગ જગ્યાએ બાઉન્સરો ઉભેલા જોવા મળ્યા હતા. તો આઈડી પ્રૂફ વગર જે વિદ્યાર્થીઓ આવ્યા હતા તેને લઈને હોબાળો થયો છે. ચૂંટણીમાં આઈડી વિના ફરતા યુવકોને લઈને હોબાળો થયો છે. તો એનએસયુઆઈ અને વીવીએસ ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે હોબાળો થતા અલગ અલગ જગ્યાએ બાઉન્સરો પણ ઉભેલા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ 70મી ચૂંટણી છે અને તેમાં હોબાળો થયો છે. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની જે આ 70મી ચૂંટણી હાલમાં યોજાયેલી છે તેમાં બોલાચાલી પણ થઈ હતી. યુનિવર્સિટીની ચૂંટણીમાં આઈડી વિના ફરતા યુવકોને લઈને હોબાળો થયો હતો. એનએસયુઆઈ અને વીવીએસ ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે હોબાળો થતા અલગ અલગ જગ્યાએ બાઉન્સરો પણ ઉભેલા જોવા મળ્યા હતા. આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, બાઉન્સરોને પણ બોલાવવાની ફરજ પડી હતી અને જે ચૂંટણી ચાલી રહી છે તેમાં હોબાળો થયો હતો. તો આઈડી પ્રૂફ વગર ફરતા જે વિદ્યાર્થીઓ છે તેને લઈને હોબાળો થયો હતો. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની 70મી ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે. યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટની જગ્યા માટે એનએસયુઆઈ ઈવીવીપી અને જય હો વીવીએસ જૂથ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. ત્યારે ચૂંટણીને લઈને યુનિવર્સિટી ખાતે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ડોગસ્કોડની ટીમ દ્વારા કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગમાં પણ ચેકિંગ હાથ ધરાયું. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી લઈને મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શરૂઆતથી જ જે છે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે. આપ જોઈ શકો છો કે જે રીતના કોમર્સ ફેકલ્ટી પર અત્યારે મતદાન થઈ રહ્યું છે ત્યાં વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાના આઈકાર્ડ લઈને એ લાઈનમાં ઊભા છે. જે રીતના વિદ્યાર્થીઓ પોતાનો વોટ આપી રહ્યા છે હું પહેલાં બતાવવા માંગીશ તમને કે ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી પોતાનો જે વોટ છે તે નાખી રહ્યો છે અને તેમાં સીઆર, એફઆર, એફજીએસ, યુજીએસ અને વીપી આમ 5 ઉમેદવારને તે પોતાનો વોટ આપવાનો છે. પ્રથમ વખત જે રીતના યુનિવર્સિટીની જે ચૂંટણી છે તેમાં બીજી વખત આ સાહીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓને અહીંયા વોટ આપતા સમયે સાહી લગાવવામાં આવશે અને ત્યાર પછી આ વિદ્યાર્થી પોતાનો વોટ આપી શકશે. બેલેટ પેપરથી આખી વોટિંગની પ્રક્રિયા થઈ રહી છે. 2 વાગ્યા સુધી આ વોટિંગની પ્રક્રિયા થશે જેમાં 41,000 જેટલા વિદ્યાર્થીઓ વોટ આપવાના છે અને શરૂઆતથી જ વિદ્યાર્થીઓમાં સમગ્ર ચૂંટણી લઈને એક ચૂંટણીનો એક ઉત્સવ હોય તે પ્રકારના યુનિવર્સિટીમાં આજે ઉજવાઈ રહ્યો છે અને તમામ જે યુનિવર્સિટીના જે સ્ટાફ છે તેઓ પણ અહીંયા તૈયારી કરી લીધી છે. આમ કહી શકાય કે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ચૂંટણીની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળ્યો છે અને વિદ્યાર્થીઓ પોતાનો જે વોટ છે તે આપી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.